નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, આપણે ઘણા ટાઈમથી જે કંઈ વરસાદની ને વાત કરીએ છીએ તે વાત પણ કરશું, અને સાથે સાથે બીજી આપણે ખેતીને લગતી પણ એક મુદ્દા ઉપર આપણે વાત કરવા માંગીએ છીએ. તો વાતને આપણે આગળ વધારીએ પહેલાં તો આપ સૌને એક ખાસ વિનંતી છે કે અમારી ચેનલને લાઇક અને આ સાઈડના નીચેના બટન, જે લાલ કલરનું બટન છે, ત્યાંથી બટન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરો. અને હવે મિત્રો, આપણે વાત કરીએ છીએ કે લગભગ 22 તારીખે આપ અમારી ચેનલ પર જોઈને જોઈ શકો છો કે અમે 22 જુલાઈના રોજ એક વિડીયો અપલોડ કર્યો હતો, અને એ વિડીયોની અંદર અમે આપને જણાવ્યું હતું કે ભાઈ 27 જુલાઈથી લઈ અને 10 ઓગસ્ટ સુધીમાં એક સામાન્ય ભૂકંપ આવી શકે છે, જેની અંદર અમે 1.8થી લઈ અને 3 ઉપર સુધીની તીવ્રતા બતાવી હતી કે આવો એક હળવો સામાન્ય ભૂકંપ આવી શકે છે. તો એ સામાન્ય ભૂકંપ આપણે 30 જુલાઈના રોજ ગોંડલની આસપાસ આવી ગયો છે. જેમ આ વર્ષે અમે ઘણા બધા વિડીયો મૂકીને વરસાદ અને અન્ય જે કંઈ આગાહી કરી હતી એ સાચી બધી સાબિત થઈ છે, અને તેમાં પણ એક આ ભૂકંપની આગાહી પણ આપણી સાચી સાબિત થઈને આપણી ચેનલની એક આ સિદ્ધિ છે, અને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં આપ સૌનો પણ ખૂબ ખૂબ સારો એવો અમને સાથ સહકાર છે, તેમ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે વાત કરશું વરસાદની, કે વરસાદની અંદર હાલ લગભગ ગુજરાતના મોટા ભાગની અંદર વાતાવરણ ખુલ્લું થઈ ગયેલું છે. જે મેં વાત કરી હતી કે 13-25 જુલાઈમાં વરસાદ પડશે, તે વરસાદ પડ્યો હતો, અને ત્યારબાદ 25 જુલાઈ બાદ વાતાવરણ એકદમ ચોખ્ખું છે અને ખાસ જરૂર હતી. પણ હવે ફરી પાછા લોકોની એવી ડિમાન્ડ છે કે ભાઈ વરસાદ આવે તો સારું, પણ ખરેખર તો એ બધું કુદરતના હાથમાં હોય છે, આપણે ફક્ત અનુમાન લગાવી શકતા હોય છે કે ક્યારે આવશે ક્યારે નહીં, અને જે કાંઈ અમારી લેબની અંદર દેખાતું હોય તે લેબનો રિપોર્ટ અમે આપ સુધી પહોંચાડતા હોય છે. હવે એમાં અત્યારે છેલ્લા 2-3 દિવસની અંદર ઘણા બધા લોકોની એવી આગાહી છે કે 6 પછીથી વરસાદ આવે છે, ઘણા 8-10 તારીખની વાત કરે છે. હવામાન વિભાગે પણ અમુક થોડાક નજીકના સમયમાં આગાહી કરી છે. પણ વરસાદની બાબતમાં હું આપને જણાવી દેવા માગું છું કે જે મારો અનુભવ છે તે મુજબ હાલ કોઈ છૂટાછવાયે ઝાપટા પડશે, બાકી કોઈ મોટો વરસાદ થવાની હાલ કોઈ સંભાવના નથી, અને સારો વરસાદનો રાઉન્ડ જે આવશે તે 20 લઈ અને 26 ઓગસ્ટ દરમિયાનનો છે. અને એ જાહેરાત અમે એપ્રિલ મહિનામાં જ કરી દીધી હતી કે ભાઈ ઓગસ્ટ મહિનાનું જે એન્ડ છે કે જેમાં 20-26 ઓગસ્ટમાં એક સારો રાઉન્ડ આવશે, અને 7-8 ઇંચ અને 8-10 ઇંચ સુધીનો રાઉન્ડ છે, એક સારામાં સારો રાઉન્ડ છે. અને હાલ આપણે ખાસ વરસાદની જરૂર છે, જો વરસાદ આવે તો બહુ સારી વાત છે, આપણે આવકારીએ છીએ વરસાદને. પણ મારા અનુભવ પ્રમાણે હાલ કોઈ એવો મોટો વરસાદ થાય તેવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી. હા, એક છૂટાછવાયા કોઈ વિસ્તારની અંદર ઝાપટા પડે 1-1.5 ઇંચ જેવો થાય તે વાત અલગ છે. અને વરસાદની વાત આપણે આગળના વિડીયોમાં પણ કરશું. હાલ બસ તમને જે મારે જણાવવાનું હતું તે જ જણાવવાનું હતું કે 20-26 ઓગસ્ટમાં એક સારો રાઉન્ડ આવી રહ્યો છે, એ પહેલાં કોઈ મોટી વરસાદની શક્યતા નથી. અને હાલ જે મગફળીની અંદર પ્રોબ્લેમો આવી રહ્યા છે તેની અંદર પણ આપણે થોડુંક મારા નોલેજ પ્રમાણે વાત કરી દઉં કે હાલ લીલી ઈયળ અને લશ્કરી ઈયળનો એટેક ટૂંક સમયની અંદર આવશે. કેમ કે જનરલી એવું બનતું હોય છે કે ઓગસ્ટ મહિનાની અંદર, એમાં પણ ઓગસ્ટ મહિનાની 15 પછીથી ઈયળ અને મોલો મચ્છીની જે કંઈ કમ્પ્લેન આવતી હોય છે એ મગફળીની અંદર એવી સમસ્યાઓ ઊભી થાય છે. તો આની અંદર જો ઈયળની અંદર હું આપને એક ઓર્ગેનિક ઉપાય બતાવવા માગું છું કે જો ઈયળની અંદર તમે આપણે કોઈ લીલી હોય, ગુલાબી ઈયળ છે કે લશ્કરી, લીફ માઇનર કે જેવી અલગ અલગ પ્રકારની ઘણી પ્રકારની ઈયળો આવે છે, કે લીફ માઇનર જ્યારે ઈયળ આવે ત્યારે પાંદની ઉપર સફેદ કલરના સાપ જેવા લીટા જે તમને દેખાય છે એ લીટાની અંદર બારીક આપણા માથાના વાળ જેવી ઈયળ હોય છે, અને ઈયળ અંદરથી રસ ચૂસતી જાય છે અને સફેદ લીટા પડતા જાય છે, અને પાન જ્યારે સફેદ થાય ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ડિસ્ટર્બ થઈ જતી હોય છે, એટલે છોડનો વિકાસ પણ નોંધાય છે, માટે આ ઈયળને પણ મારવી જરૂરી હોય છે. પછી આવે છે લશ્કરી ઈયળ, તો લશ્કરી ઈયળ પણ પાનને કોરી ખાય છે અને આપણા પાકને નુકસાન પહોંચાડે છે. લીલી ઈયળ પણ એ રીતે પાન ખાઈને નુકસાન પહોંચાડે. આ તમામ પ્રકારની ઈયળોને મારવી જોઈએ. અને આજે આધુનિક યુગની અંદર ઘણા બધા કેમિકલ અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થતો હોય છે, પણ અહીંયા હું આપને એક વિનંતી કરું છું કે ભાઈ પેસ્ટિસાઇડથી દૂર રહી અને કોઈ પણ સારી ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરો અને જેનાથી ઈયળ મારો. તો આજે એક ઓર્ગેનિક પ્રોડક્ટનો પણ હું આપને એક વિકલ્પ આપું છું. મારો કોઈ એવો આગ્રહ નથી કે તમે એ જ વસ્તુ યુઝ કરવી, પણ મેં જે કંઈ અનુભવ કર્યો છે, મેં જાણ્યું છે તે પ્રમાણે સિક્કો ઇન્ડસ્ટ્રી લિમિટેડનું એક ખંજર કરીને પ્રોડક્ટ આવે છે,
કે જે ઈયળ માટે સારું એવું નિયંત્રણ આપી શકે છે ને, જે ઓર્ગેનિક આપણે કહી શકીએ છીએ જેને, અને ઈયળની અંદર ગમે તેટલો ભયંકર હેવી એટેક હોય ત્યારે પણ એ 15-17 દિવસ સુધી ઈયળની અંદર આપણે રિઝલ્ટ આપે છે. તો આપે જોઈ ચકાસી અને આનો અનુભવ કરવો હોય તો આપ અનુભવ કરી શકો છો. અને બાકી જો તમને બીજું કોઈ પણ ઓર્ગેનિકની અંદર વિકલ્પ મળતો હોય તો આપ એનો પણ ઉપયોગ કરી અને ઓર્ગેનિક રીતે આપ ઈયળનો કંટ્રોલ કરી શકો છો. બસ વિશેષ કાંઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, અને વરસાદ વિશે પણ કાંઈ જાણવું હોય ત્યારે ગમે ત્યારે કોમેન્ટ કરીને માહિતી માગજો. અમે આપને સતત માહિતી આપતા રહેશું. અમારી પાસે જ્યાં સુધી જે કંઈ અમારા નોલેજમાં હશે એ અમે આપને માહિતી આપશું. અને અમને ઘણી વખત તમારો કોઈ એવા પ્રશ્ન હશે કે જેની ખબર અમને પણ ના હોય બની શકે, તો અમે તે પ્રશ્નોનો જવાબ ગમે ત્યાંથી ગોતવાની કોશિશ કરીને આપ સુધી એ સાચા જવાબ પહોંચાડવાની કોશિશ કરશું. ધન્યવાદ. રજા આપશો, ફરી પાછા આવતા વિડીયોમાં મળીશું. નમસ્કાર.